નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો આ પાંચમો વિડીયો છે જેમાં આપણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ એટલે કે કર્તરી, કર્મણી, પ્રયોગ વિશે જોવાના છીએ. અને રિવિઝન સિરીઝ જે ચાલુ કરી છે એનો આ ભાગ નંબર 31 છે. તો પરીક્ષા પહેલાં એક વખત અવશ્ય નજર મારજો. ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક, આજનો ટોપિક છે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. તો સૌથી પહેલાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. એક્ટિવ વોઇસમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કર્મણીમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એટલે કે કર્મને સૌપ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ યાદ રાખવાની કેટલીક બાબતોમાં જોઈએ તો સૌપ્રથમ એવીમાંથી, એક્ટિવ વોઇસમાંથી પીવી, જ્યાં પણ હવે એવી વાંચો ત્યાં તમારે એક્ટિવ વોઇસ સમજવાનું છે, જ્યાં પણ પીવી વાંચો ત્યાં તમારે પેસિવ વોઇસ સમજવાનું છે. એવીમાંથી પીવીમાં ફેરવતી વખતે કર્તાનું એટલે પ્રોનાઉન્સ જે છે એમાં કર્મ વિભક્તિનું રૂપ લખવાનું હોય છે. એમાં કર્તા હોય, સંબંધક હોય અને કર્મ વિભક્તિ ત્રણેય રૂપમાંથી જ્યારે પેસિવમાં ફેરવો ત્યારે આપણે કર્મણી, કર્મ વિભક્તિ લખવાની છે. એટલે કે આઈનું બાય મી, એવી રીતે યુનું યુ, હીનું હિમ, સીનું હર, વીનું અસ, ધેયનું ધેમ અને ઇટનું ઇટ લખવાનું. ત્યારબાદ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે ક્રિયાપદનું વી થ્રી ભૂતકુદનનું રૂપ મૂકવાનું છે. વર્બ થ્રી એટલે કે ભૂતકુદનનું રૂપ મૂકવાનું છે. ત્યારબાદ જો વાક્યમાં બે કર્મ ઓબ્જેક્ટ આપેલા હોય, બે કર્મ અથવા ઓબ્જેક્ટ બંને એક જ છે, બે કર્મ આપેલા હોય ત્યારે બે પ્રકારે વાક્યમાં પેસિવમાં ફેરવી શકાય છે, જે આપણે જોઈશું અને એક્ઝામમાં એવા જ પૂછાય છે. ત્યારબાદ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે વાક્ય જે પ્રકારનું હોય તે જ પ્રકારનું ટ્રાન્સલેટ કરવાનું છે. એટલે કે વિધાન વાક્ય હોય તો વિધાન વાક્ય થાય છે, જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કેવું હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો પણ એનું વિધાન વાક્ય થઈ જાય છે. એટલે આ બંનેનું મિક્સર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. નકાર હોય તો વાક્ય નકાર જ પેસિવ કરવાનું છે, પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ જ પેસિવ કરવાનું છે. ત્યારબાદ કાળ પ્રમાણે ટુ બીના રૂપોનો ઉપયોગ કરવાનો છે. ફોર એન એક્ઝામ્પલ, જો સાદો વર્તમાન કાળ હોય તો એમાં ટુ બીના રૂપ તરીકે એમિઝાર, સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ હેઝ વગેરે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ જેવા શબ્દોનો વગેરે વગેરે આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ જે ટેન્સના વાક્ય પૂછાય છે, કે જેમાં આપણે ટેન્સના વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ડબ્લ્યુએચ ક્વેશ્ચન અને અન્ય જે વાક્ય છે એના વિશે આપણે જોવાનું છે કે કેવી રીતે એનું એક્ટિવમાંથી પેસિવ બને છે. સાદા વર્તમાન કાળનું એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ ફેરવતી વખતે આપણે વાક્યરચના પહેલાં સમજવી પડે. તો એક્ટિવ એટલે કે વિધાન વાક્યની વાક્યરચના છે, કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ હોય, એનો ક્રિયાપદ હોય, ત્યારબાદ કર્મ એટલે કે ઓબ્જેક્ટ હોય અને અન્ય શબ્દ હોય. તો એનું જ્યારે પેસિવ કરવાનું થાય ત્યારે તમે સૌથી પહેલાં ઓબ્જેક્ટને આપણે વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું છે, એટલે કે આ ઓબ્જેક્ટ. ત્યારબાદ જે સાદો વર્તમાનકાળ છે એટલે એના ટુ બીના રૂપ તરીકે એમ, ઇઝ અને આર. ત્યારબાદ ક્રિયાપદનું હંમેશા ભૂતકુદનનું રૂપ અને એક નવો શબ્દ એડ કરવાનો છે, બાય, દ્વારા માટે. ત્યારબાદ સબ્જેક્ટ, સબ્જેક્ટ કેવો, કર્મણીનો, કર્મ વિભક્તિનો લખવાનો છે. ફોર એન એક્ઝામ્પલ, આઈનું બાય મી, એવી રીતે. અને અન્ય શબ્દો. તો વાક્યરચના જો આપને યાદ રહેશે તો એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ કરવું બહુ ઇઝી બની જશે. હવે આપણે જોઈએ વાક્યરચના મુજબ આપણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ ટ્રાન્સલેટ કરવી. પ્રથમ વાક્ય છે એક્ટિવ વોઇસનું અને બીજું વાક્ય છે પેસિવ વોઇસનું. હવે પહેલું વાક્ય છે, સી રાઇટ્સ અ બુક, તેણે છે એ બુક લખે છે. આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. હવે એનું પેસિવમાં ફેરવવું હોય તો પહેલાં સમજવું પડે કે સી છે એ કર્તા છે, રાઇટ છે એ ક્રિયાપદ છે અને અબુક છે એ કર્મ છે. તો આ વાક્યમાં કર્મ શું છે, તો કે અબુક. તો કર્મને પહેલાં લેવાનું છે, ઓબ્જેક્ટને અહીંયા. તો અબુક લઈ લીધું, ઓકે. વર્તમાનકાળ છે એટલે ત્રણ શબ્દો, એમ, ઇઝ અને આર. તો આપણે અહીંયા અબુક છે એટલે એક જ છે, એટલે ઇઝ લીધું. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકુદનનું રૂપ, તો કે રાઇટનું ભૂતકુદનનું રૂપ શું થાય, રિટર્ન. અને નવો શબ્દ બાય. અને ત્યારબાદ કર્તાનું, કર્મણીનું રૂપ સીનું બાય હર કરવાનું છે. તો આ રીતે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ ઇઝીલી ચેન્જ કરી શકીએ છીએ. બીજા વાક્ય જોઈએ આપણે, સાદા વર્તમાનકાળના જ તે. એક્ટિવ વાક્ય છે કે પોસ્ટમેન બ્રિંગ્સ ધ લેટર, પોસ્ટમેન છે એ પત્રો લાવે છે. હવે અહીંયા પોસ્ટમેન કરતા છે,
બ્રિંગ્સ એટલે લાવવું ક્રિયાપદ છે અને ધ લેટર્સ એ કર્મ છે. તો આપણે કર્મને પહેલાં લેવાનું છે, તો કે ધ લેટર્સ, પછી બહુવચન છે એટલે અહીંયા આર આવ્યું, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃતનું બ્રિંગનું બ્રિંગનું બ્રિંગ બ્રોટ બ્રોટ અને નવો શબ્દ બાય અને ત્યારબાદ જે કર્તા આપેલો છે એ કર્તા પોસ્ટમેન. ત્યારબાદ ત્રીજું વાક્ય સી ડઝ નોટ ઈટ એન એપલ. ક્યારેક નકાર વાક્ય પૂછે તો નકાર વાક્ય પણ અઘરું નથી, બહુ ઇઝી જ છે. જેવી રીતે આપણે સામાન્ય વાક્ય લખીએ છીએ એવી જ રીતે પેસિવ વોઇસનું પણ નકાર બનાવવાનું છે. તો કે આ વાક્યમાં આપણો કર્મ છે એન એપલ, તો એન એપલ વાક્યની શરૂઆતમાં લીધો. ત્યારબાદ ડઝ નોટ છે એટલે કયું કાળનું વાક્ય છે, ડઝ ડુ કેમાં આવશે, વર્તમાન કાળમાં, વર્તમાન કાળમાં આવે એટલે ટુ બીના રૂપો કયા, એમ ઇઝ અને આર. તો એન એપલ કેટલા છે, એક, એટલે અહીંયા આપણે ઇઝ મૂક્યું, વાક્ય નકાર છે એટલે નોટ મૂક્યું. ત્યારબાદ ઇટનું ભૂતકૃદનું રૂપ, ઇટનું ઇટન, નવો શબ્દ બાય અને ત્યારબાદ સીનું બાય હર થઈ ગયું. ત્યારબાદ ચોથું વાક્ય છે એક્ટિવ વોઇસનું, પ્રશ્નાર્થ વાક્ય પણ પૂછાઈ શકે ક્યારેક. તો ડુ ધે રીડ ધ મહાભારત, તો એનું પેસિવ વોઇસ કેવી રીતે થશે, મેં અગાઉ પણ કીધું એમ જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો એનું પેસિવ વોઇસ પણ પ્રશ્નાર્થ જ બનાવવાનું છે. તો હવે તમે સિમ્પલ સમજો કે કોઈ પણ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હું એક કહું કે તમે યુ આર લખો છો, યુ આર. હવે મારે આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો સિમ્પલ ટુ બેના રૂપને વાક્યની શરૂઆતમાં લઈ લઉં એટલે કે આર, અને ત્યારબાદ કરતા લઈ લઉં આર યુ, આ શું બની ગયું, પ્રશ્નાર્થ વાક્ય. તો એવી જ રીતે ટુ બીના રૂપને આપણે વાક્યની શરૂઆતમાં લેવાનું છે અને ત્યારબાદ કરતા લેવાનો છે એટલે વાક્ય બની જાય પ્રશ્નાર્થ. હવે અહીંયા જોઈએ, મહાભારત આપણો કર્મ છે, પરંતુ મહાભારતની સાથે ટુ બીનું રૂપ મૂકવાનું છે, પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે આગળ મૂકવું પડશે એટલે ઇઝ વાક્યની શરૂઆતમાં મૂકી દીધું. જો તમને ન ખબર પડે તો બનાવી નાખવાનું પહેલેથી કે ધ મહાભારત, પછી વર્તમાન કાળ છે એટલે ઇઝ, પછી એનું પ્રશ્નાર્થ કરવું હોય તો ઇઝ પહેલાં લઈ લેવાનો, ઇઝ પછી ધ મહાભારત. ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, રીડના ત્રણેય રૂપો સમાન રહે છે એટલે રીડ રેડ રીડ, ઓકે. ત્યારબાદ નવો શબ્દ બાય અને ધ્યેયનું બાય ધેમ, ઓકે થઈ ગયું. ત્યારબાદ સાદા ભૂતકાળનું, સાદા ભૂતકાળની સૌપ્રથમ વાક્યરચના સમજી લઈએ આપણે. હવે સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ પ્લસ વર્બ ક્રિયાપદ કેવું હોય છે, ભૂતકાળવાળું એટલે કે વી ટુ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ. હવે એનું પેસિવ બનાવવું હોય તો કેવી રીતે બનાવશું, તો સૌથી પહેલાં ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાનો, ત્યારબાદ ભૂતકાળ છે જો ભૂતકાળ હોય ભૂતકાળ તો એના ટુ બીના રૂપ કેટલા છે, બે, વોઝ અને વેર. તો વોઝ છે એ એક વચનમાં ઉપયોગ થાય છે, જ્યારે વેર છે એ બહુવચનમાં ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે ઓબ્જેક્ટ લીધું, ત્યારબાદ ઓબ્જેક્ટને આધારે કર્મ કેવો છે, એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. ત્યારબાદ ક્રિયાપદનું હંમેશા ભૂતકૃતનું રૂપ, ત્યારબાદ બાય અને કર્મણીનું રૂપ, કર્મ વિભક્તિ લખવાની. તો એ જ રીતે સેમ કાળ બદલાય, એના ટુ બીના રૂપ બદલાય છે, બાકી કંઈ જ ચેન્જ થતો નથી. હવે આપણે વાક્યને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરીએ કે એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બનાવો. એક્ટિવ વાક્ય છે કુમાર સાનુ સેંગ અ સોંગ, કુમાર સાનુએ ગીત ગાયો. હવે આ વાક્યમાં કર્મ કયો છે, તો કે અ સોંગ. તો સૌથી પહેલાં લખો અ સોંગ, પછી આ કયો કાળનું વાક્ય છે કેમ ખબર પડી, તો કે સિંગનું ભૂતકાળ સેંગ થયું એટલા માટે આ ભૂતકાળનું વાક્ય છે. તો ભૂતકાળ છે તો અહીંયા વોઝ અને વેર આવશે. અ સોંગ કેટલા છે, એક છે, એટલા માટે અહીંયા વોઝ આવ્યો. જો સોંગ્સ હોત, બહુવચન હોત તો વેર આવે. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન રૂપ, સિંગનું ભૂતકૃદન રૂપ સંગ થાય, સિંગ સેંગ સંગ. પછી નવો શબ્દ બાય અને ત્યારબાદ કર્મ એટલે કે સોરી કરતા કુમાર શાનુ. ત્યારબાદનું વાક્ય છે હી ગેવ મી ધીસ પેન, તેને મને આ પેન આપી. આ વાક્ય એવું પણ છે કે જેના બે કર્મ છે, એક તો મી પણ કર્મ છે અને ધીસ પેન પણ કર્મ છે, એટલે બે રીતે વાક્ય બનશે. એ પણ આપણે જોવાનું છે કે બે કર્મથી બનતા વાક્ય પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો બહુ ઇઝી છે, જરા પણ અઘરું નથી. સૌથી પહેલાં જે આપણે બેઝિક વાક્ય બને છે ધીસ પેન કર્મથી બનાવીએ. ધીસ પેન આપણો કર્મ છે એટલે લખું ધીસ પેન. ત્યારબાદ ગેવ એટલે ગીવનું ભૂતકાળ, ગેવ એટલે ભૂતકાળનું વાક્ય છે એટલે એક પેન છે એટલે વોઝ આવ્યું. ત્યારબાદ ગીવનું ભૂતકૃદન રૂપ ગીવ ગેવ ગીવન. અને ત્યારબાદ
મને આપે છે, એટલે અહીંયા કોને, તો કે ટુ મી. કોના દ્વારા? તો કે બાય હીનું, બાય હિમ. ઓકે, પહેલું ટ્રાન્સલેટ થઈ ગયું. ત્યારબાદ બીજું વાક્ય કેવી રીતે બનશે? હવે આ મી મી છે એ કર્મ વિભક્તિ છે. આપણે એને જ્યારે કર્તા વાક્યની શરૂઆતમાં લેવું હોય તો કર્તા તરીકે લેવું હોય તો શું લઈશું? તો કે મીનું આય. હવે આય સાથે વોઝ આવશે કે વેર? તો કે આય સાથે વોઝ. ક્રિયાપદનું ભૂતકૃત રૂપ ગીવનું ગીવન. પછી કર્મ શું છે? બીજો કર્મ ધીસ પેન, બાય હીનું બાય હિમ. તો આ રીતે બંને વાક્ય ચેન્જ થઈ શકે છે. ત્યારબાદ એનું ત્રીજું વાક્ય છે એક્ટિવ. સી ડીડ નોટ ડ્રિંક કોકાકોલા. તો આ વાક્યને આપણે નકાર છે. હવે નકારનું આપણે ચેન્જ કરવું હોય તો સૌથી પહેલાં આપણો કર્મ છે કોકાકોલા. તો કોકાકોલા એકવચન ગણવાનું છે એટલે વોઝ, નકાર છે એટલે નોટ. ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ડ્રિંકનું ડ્રંક, બાય કોના દ્વારા? તો કે બાય સીનું બાય હર. ત્યારબાદ આપણે સાદો ભવિષ્યકાળનું વાક્ય જોઈએ. સાદા ભવિષ્યકાળમાં આપણે ફક્ત ને ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે સાદા ભવિષ્યકાળમાં સૌથી પહેલાં વિલ અને સેલનો ઉપયોગ તો થવાનો જ છે. વિલ અથવા સેલ. સામાન્ય રીતે આઈ અને વી સાથે સેલનો ઉપયોગ કરીએ છીએ. બાકી તમામ કર્તા સાથે આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ. તો આ બંનેની સાથે ફક્ત ને ફક્ત વિલ બી ઓર સેલ બી લગાડો એટલે વાક્ય આપણું સાદા ભવિષ્યકાળનું પેસિવમાં ટ્રાન્સલેટ થઈ જશે. બાકી બધી સેમ રચના છે. તો વાક્ય રચના એક વખત જોઈ લો આપ. સૌથી પહેલાં કર્તા છે, ત્યારબાદ વિલછેલ છે, ક્રિયાપદનું મૂળરૂપ છે, કર્મ છે અને અન્ય શબ્દ છે. તો હવે પેસિવ વોઇસમાં ફેરવો તો કર્મ પહેલાં એટલે કે ઓબ્જેક્ટ, ત્યારબાદ વિલ સેલ તો છે જ તે, ત્યારબાદ નવો શબ્દ લગાડવાનો છે બી, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકથન રૂપ અને નવો શબ્દ બાય અને ત્યારબાદ સબ્જેક્ટ અને અન્ય શબ્દ. હવે એના આધારે આપણે વાક્ય ટ્રાન્સલેટ કરીએ જોઈએ. એક્ટિવ વોઇસનું છે ધ સ્ટુડન્ટ્સ વિલ ડેકોરેટ ધિયર ક્લાસ. હવે અહીંયા આપણો કર્મ છે ધેર ક્લાસ. તો કે ધેર ક્લાસ લખ્યું, ત્યારબાદ વિલ તો આપેલો જ છે, નવો શબ્દ લગાડવાનો છે આપણે ફક્ત બી, વિલ બી થઈ ગયું. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ડેકોરેટનું ડેકોરેટેડ થઈ ગયું. ત્યારબાદ નવો શબ્દ બાય અને ત્યારબાદ કર્મ આપણો કર્તા છે ધ સ્ટુડન્ટ. તો ધ સ્ટુડન્ટ થઈ ગયું. બહુ ઇઝી છે જો સમજીને વિચારીને લખો તો. ત્યારબાદ ધ પોઈટ વિલ રાઇટ ધ પોઈમ. તો અહીંયા આપણો કર્મ છે ધ પોઈમ. તો પોઈમને વાક્યની શરૂઆતમાં લઈ લીધું ધ પોઈમ, પછી વિલ તો છે તે, વિલ નવો શબ્દ બી એટલે વિલ બી, પછી રાઇટનું ભૂતકૃતનું રૂપ રિટર્ન, નવો શબ્દ બાય અને ત્યારબાદ આપણો કર્તા કોણ છે ધ પોઈટ. તો અહીંયા ધ પોઈટ આવી ગયું. ત્યારબાદ ત્રીજું વાક્ય માય ફ્રેન્ડ વિલ નોટ ડ્રિંક વાઇન. તો એનું આપણે કર્મ વાઇન છે દારૂ. અહીંયા વાઇન પછી વિલ તો આપેલું છે વિલ નોટ, તો વાઇન વિલ નોટ, પછી નવો શબ્દ બી અને ડ્રિંકનું ભૂતકૃતનું રૂપ ડ્રંક બાય માય ફ્રેન્ડ. ત્યારબાદ આપણે જોઈએ હવે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના વાક્ય આપણે જોવાના છે. ચાલુ વર્તમાનકાળની વાક્યરચના હું તમને ફટાફટ કહી દઉં છું. ફક્ત ને ફક્ત ચાલુ વર્તમાનકાળ છે. જો વર્તમાનકાળ આવ્યો એટલે એમ ઇઝ આ તો છે તે, એમ ઇઝ અને આર. ફક્ત તમારે આઈએનજી એટલે કે ચાલુ ક્રિયા દર્શાવવા માટે બીઈંગ લગાડવાનું છે, બીનું બીઈંગ. તમામ ચાલુ કાળમાં હંમેશા બીઈંગ શબ્દનો ઉપયોગ થશે કારણ કે ચાલુ ક્રિયા દર્શાવવા માટે. પછી ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ ભૂતકાળ છે, ભૂતકાળ શબ્દ આવ્યો એટલે વોઝ અને વેર સાથે બીઈંગ એટલે વાક્ય બની જાય. જોઈએ આપણે માય બ્રધર ઇઝ પ્લેઈંગ ક્રિકેટ નાવ. મારો ભાઈ અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. સૌથી પહેલાં વાક્યમાં કર્મ આપણો ક્રિકેટ છે તો લખ્યું ક્રિકેટ. ક્રિકેટ કેટલી છે? એક છે એટલે ઇઝ લખ્યું. હંમેશા ચાલુ કાળ કેવી રીતે ખબર પડશે? તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તો ચાલુ કાળ ખબર પડી ગઈ એટલે બીઈંગ મૂકવાનું. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ પ્લેડ, નવો શબ્દ બાય અને કર્મ એટલે કે આપણો કર્તા માય બ્રધર. ત્યારબાદ બીજું વાક્ય દે આર નોટ રીડિંગ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો આપણો કર્મ છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ન્યૂઝપેપરની વાત છે. તો આખો કર્મ લેવાનો છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક જ પેપર છે એટલે ઇઝ, નકાર છે એટલે નોટ અને નવો શબ્દ બીંગ.
રીડનું ભૂતકુદન રૂપ રીડ રીડ રેડ રીડ જ થાય છે, એટલે ત્રણેય રૂપ સમાન રહે છે, બાય ધૈનું બાય ધેમ. ઓકે, ત્યારબાદ અરિજિત સિંઘ વોઝ સિંગિંગ અ સોંગ નાવ. અરિજિત સિંઘ છે અત્યારે ગીત ગાઈ, સોરી અહીંયા આપણે નાવ ચેકી નાખવું પડશે, કારણ કે અહીંયા મેં વોઝ કર્યું છે, ઇઝની બદલે વોઝ કર્યું છે એટલા માટે. એટલે ચાલો ભૂતકાળનું એક વાક્ય લખવું હતું એટલે. ત્યારબાદ અરિજિત સિંઘ વોઝ સિંગિંગ અ સોંગ, તો આપણો કર્મ છે અ સોંગ, તો કે અ સોંગ એક જ સોંગ છે એટલે વોઝ ચાલુ ક્રિયા છે એટલે બીંગ, પછી સિંગનું ભૂતકુદર રૂપ સંગ બાય અરિજિત સિંઘ. ત્યારબાદ ધે વેર નોટ ડ્રાઇવિંગ બાઇસિકલ, તેઓ બાઇસિકલ ચલાવી રહ્યા નથી, તો બાઇસિકલ કર્મ છે આપણો, બાઇસિકલ એક છે એટલે અહીંયા વોઝ, અને નકાર છે અહીંયા, નકાર છે એટલે અહીંયા પણ નકાર. ત્યારબાદ ચાલુ ક્રિયા છે એટલે બીંગ, પછી ડ્રાઈવનું ભૂતકુદર રૂપ ડ્રાઈવ ડ્રોવ ડ્રીવન, અને બાય ધેયનું બાય ધેમ. ત્યારબાદ પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના આપણે વાક્ય જોવાના છે. તો સૌથી પહેલાં પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળમાં એક નવો શબ્દનો ઉમેરો થાય છે, જે છે બીન. જેવી રીતે આપણે ચાલુ કાળમાં બીંગ લગાડ્યું, એવી રીતે પૂર્ણકાળમાં હંમેશા બીનનો ઉપયોગ થાય છે. એટલે કે સૌથી પહેલાં વર્તમાનકાળ છે, અહીંયા પૂર્ણ વર્તમાનકાળ છે, પૂર્ણ વર્તમાનકાળ છે એટલે એની સાથે ટુબીના રૂપ તરીકે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. તો હેવ અને હેઝની સાથે સાથે એક નવો શબ્દ લગાડવાનો છે બીન. ત્યારબાદ પૂર્ણ ભવિષ્યકાળમાં, પૂર્ણ ભવિષ્ય ભૂતકાળમાં સોરી, તો ભૂતકાળમાં આપણે વો સોરી હા પૂર્ણ ભૂતકાળમાં આપણે હેડનો ઉપયોગ કરીએ છીએ, તો હેડ સાથે પણ શું લગાડવાનું છે બીન. અને પૂર્ણ ભવિષ્યકાળમાં, પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ અને નવો શબ્દ બીન. તો આ રીતે આપણે ટ્રાન્સલેટ કરવાનું છે. એટલે કે શોર્ટ એન્ડ સ્વીટમાં પૂર્ણ શબ્દ આવે, પૂર્ણ પૂર્ણ કોઈ પણ કાળ આવે, પૂર્ણ વર્તમાનકાળ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય, એમાં હંમેશા તમારે બીનનો ઉપયોગ કરવાનો છે. વાક્ય જોઈએ. આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. હવે અહીંયા કર્મ શું છે, માય વર્ક કર્મ છે આપણો, તો માય વર્ક લીધું. ત્યારબાદ માય વર્કને ગણી ન શકાય એવું નામ છે એટલે એક વચન એટલે હેસ આવ્યું. ત્યારબાદ પૂર્ણ પૂર્ણ વર્તમાનકાળ છે, પૂર્ણ શબ્દ આવ્યો એટલે અહીંયા બીન આવ્યું. ત્યારબાદ કમ્પ્લીટેડ ભૂતકુદર રૂપ જ છે એટલે કમ્પ્લીટેડનું કમ્પ્લીટેડ, બાય આઈનું બાય મી. ત્યારબાદ એક્ટિવ વોઇસ, ધે હેવ નોટ વિઝિટેડ ધ તાજમહેલ એટ, તેઓએ હજુ સુધી તાજમહેલની મુલાકાત લીધી નથી, તો આપણો કર્મ છે ધ તાજમહેલ. તો ધ તાજમહેલ, તાજમહેલ એક જ છે એટલે હેઝ, નકાર છે નોટ, અને હેઝ સાથે હંમેશા બીન, અને ક્રિયાપદનું ભૂતકૂળનું રૂપ વિઝિટેડનું વિઝિટેડ, બાય ધેયનું બાય ધેમ, અને યેટ અન્ય શબ્દ છે. ત્યારબાદ ત્રીજું વાક્ય, મિસ્ટર શર્મા હેડ ડેકોરેટેડ હિઝ હાઉસ. હવે અહીંયા હેડ અને ડેકોરેટેડ કયો કાળ છે, પૂર્ણ ભૂતકાળનો કાળ, પૂર્ણ ભૂતકાળ છે. તો પૂર્ણ ભૂતકાળ હોય કોઈ વાંધો નથી, પૂર્ણ કાળ હોય એટલે હંમેશા નવો શબ્દ આપણે બીન લગાડવાનો છે, બધાને ખબર છે. જોઈએ, મિસ્ટર શર્મા હેડ ડેકોરેટેડ હિઝ હાઉસ, તો હિઝ હાઉસ છે એ આપણો કર્મ છે, તો હિઝ હાઉસ સાથે હેડ આવે જ છે, હેડ તો છે જ તે, સાથે બીન શબ્દ લગાડવાનો છે, અને ક્રિયાપદનું ભૂતકૂળનું રૂપ ડેકોરેટેડનું ડેકોરેટેડ, અને બાય કોના દ્વારા, મિસ્ટર શર્મા. ત્યારબાદ માય બ્રધર હેડ નોટ ફિનિશ્ડ ધેટ વર્ક, ધેટ પ્રોજેક્ટ સોરી, ધેટ પ્રોજેક્ટ આપણો કર્મ છે, તો લખો ધેટ પ્રોજેક્ટ, હેડનું હેડ, નોટનું નોટ, અને નવો શબ્દ બીન. ત્યારબાદ ક્રિયાપદ, ક્રિયાપદનું ભૂતકૂળ રૂપ ફિનિશ્ડનું ફિનિશ્ડ, અને નવો શબ્દ બાય, અને એના દ્વારા બાય માય બ્રધર. ત્યારબાદ પૂર્ણ ભવિષ્યકાળના બે વાક્ય છે, માય ફ્રેન્ડ વિલ હેવ રિટર્ન ધ નોવેલ, તો આપણો કર્મ છે ધ નોવેલ, તો ધ નોવેલ લખ્યું. ત્યારબાદ વિલ તો છે જ તે, હેવ પણ છે, અને સાથે શું લગાડવાનું છે બીન, વિલ હેવ બીન. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૂળનું રૂપ જ છે આમાં, એટલે રિટર્નનું રિટર્ન, અને બાય કોના દ્વારા, તો કે બાય માય ફ્રેન્ડ, તો અહીંયા પણ માય ફ્રેન્ડ. ત્યારબાદ ધે વિલ નોટ હેવ ફિનિશ્ડ ધ વર્ક, તો અહીંયા વર્ક આપણો કર્મ છે, તો અહીંયા પણ વર્ક લખ્યું, પછી વિલ તો છે જ તે, અહીંયા નકાર છે એટલે નોટ, અને હેવ પણ છે, અને સાથે સાથે બીન લગાડવાનો છે આપણે, અને ક્રિયાપદનું ભૂતકૂળનું રૂપ ફિનિશ્ડનું ફિનિશ્ડ, બાય ધેયનું બાય ધેમ. તો એ રીતે આપણે વાક્યને ટ્રાન્સલેટ કરવાના છે. તો સૌથી પહેલાં અહીંયા યાદ રાખવા જેવી બાબત એટલી જ હતી
જ્યારે સાદા વાક્ય છે એટલે કે સાદો વર્તમાનકાળ, એમાં ફક્ત ને ફક્ત એમ ઇઝ અને આર મૂકવાનું છે આપણે, એમ ઇઝ અને આર. ત્યારબાદ સાદો ભૂતકાળ છે તો એમાં વોઝ અને વેર. ત્યારબાદ ભવિષ્યકાળ છે તો વિલ બી અને શેલ બી. હવે જો ચાલુ કાળ છે તો ચાલુ કાળમાં તમારે હંમેશા બીઈંગનો ઉપયોગ કરવાનો છે, ઓકે. અને પૂર્ણકાળ છે તો પૂર્ણકાળમાં હેવ કે હેઝ અથવા હેડ અથવા વિલ હેવ, એ ત્રણેય સાથે નવો શબ્દ કયો લગાડવાનો છે? બીન લગાડવાનો છે. જેવી રીતે ચાલુ કાળમાં બીઈંગ, એવી રીતે પૂર્ણકાળમાં બીન. આગળ વધીએ. આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન ખાસ કરીને એક્ઝામમાં પૂછાતા હોય છે, તો ડબલ્યુએચ ક્વેશ્ચનમાં પણ સૌથી વધુ પૂછાતો હોય તો વુ, વુનું બાય વુમ, વુનું બાય વુમ કરવાનું છે. તો આ ઘણા બધા એને અઘરું લાગે છે પણ બહુ ઇઝી છે જો તમે સમજો તો. હવે ફરી એક વખત હું તમને યાદ દેવડાવું કે કોઈ વિધાન વાક્યનું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું એનું હોય તો તમે કેવી રીતે બનાવશો. માનો કે ધેય આર છે, ધેય આર, ધેય આર, આનાથી શરૂઆત થઈ. હવે આ વાક્ય વિધાન છે. ચાલો હવે આ વાક્યને મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો તમે કહો મને કેવી રીતે બનાવી શકાય છે. તો મારે આરને વાક્યની શરૂઆતમાં લેવું પડે એટલે કે આર, ત્યારબાદ આપણો કર્તા એટલે કે આર ધ્યેય, તો આ જે વાક્ય બની જાય એ પ્રશ્નાર્થ બને. એટલે ટુ બીના રૂપને વાક્યની શરૂઆતમાં લેતા આપણે અને ત્યારબાદ કરતા લેતા વાક્ય કેવું બની જાય છે? પ્રશ્નાર્થ બની જાય છે. તો આપણે અહીંયા પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ રાખવાનું છે. એટલે ટુ બીના રૂપને વાક્યની સોરી બાય વુમ પછી તરત લેવાનું છે, ઓકે. હવે વાક્ય છે જોઈએ, વુ રોટ ધીસ, વુ રોટ ધીસ બુક, આ બુક કોણે લખી. જો અહીંયા બાય મી, બાય યુ, બાય ધેમ નહીં જ આવે કારણ કે કરતા જ આપણને પૂછો છે, એટલા માટે વુ રોટ ધીસ બુક. સૌથી પહેલાં આ વાક્ય વુવાળું છે, ત્યારબાદ ભૂતકાળનું છે, એટલે બે કન્સેપ્ટ ખબર પડી ગયા. ત્યારબાદ વુનું શું કરવાનું છે? બાય વુમ કર્યું. ત્યારબાદ આ કયા કાળનું છે? રોટ છે એટલે ભૂતકાળ છે. હવે ભૂતકાળ છે તો ધીસ બુક આપણો કર્મ છે. હવે હું આમ લખું કે ધીસ બુક, ધીસ બુક વોઝ. હવે આ વિધાન બને, પરંતુ મારે પ્રશ્નાર્થ લખવું હોય તો હું વોઝને આગળ લખીશ, વોઝ ધીસ બુક, વોઝ ધીસ બુક પ્રશ્નાર્થ બને. તો વોઝને આગળ લેવું પડે, તો અહીંયા પણ હું વોઝને આગળ લઉં છું એટલે કે વોઝ, પછી ધીસ બુક આપણો કર્મ અને ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ રોટનું રિટર્ન બની ગયું. ત્યારબાદ બીજું વાક્ય, વુ હેઝ કમ્પ્લીટેડ ધેટ વર્ક. તો અહીંયા વુનું સૌથી પહેલાં બાય વુમ કર્યું, ત્યારબાદ આપણો કર્મ છે ધેટ વર્ક. ધેટ વર્ક છે, સાથે સાથે અહીં હેઝ કયો કાળ છે? હેવ અને હેઝ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે. તો આપણે ધેટ વર્ક હેઝ આવે, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હેઝને વાક્યની શરૂઆતમાં લેવાનું, સોરી કરતા પહેલાં. ત્યારબાદ આપણો જે કર્મ છે એ મૂકવાનો અને હેવ હેઝ સાથે હંમેશા બિનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કમ્પ્લીટેડનું કમ્પ્લીટેડ આપણે મૂકવાનું છે. ત્યારબાદ ત્રીજું વાક્ય, વુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. અત્યારે કોણ ક્રિકેટ રમી રહ્યું છે? ક્યારેક ચાલુ વાક્ય પણ પૂછાઈ શકે છે. તો વુનું બાય વુમ, વુનું બાય વુમ. ત્યારબાદ ક્રિકેટ આપણો કર્મ છે, તો ક્રિકેટ ઇઝ કે ઇઝ ક્રિકેટ, તો ઇઝ ક્રિકેટ મૂકવાનું છે તો જ આપણો પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો ક્રિકેટ એક જ રમત છે એટલે અહીં ઇઝ આવ્યું, કારણ કે ઇઝવાળું વાક્ય છે એટલે ઇઝ ક્રિકેટ. પછી ચાલુ કાળ છે એટલે ચાલુ કાળમાં હંમેશા એક શબ્દ તો ભૂલવાનો જ નહીં, બીઈંગ. અને ક્રિયાપદનું ભૂતકૃત રૂપ પ્લેઇડ, અહીંયા પ્લેઇંગનું શું થઈ જાય? પ્લેઇડ થઈ જાય છે. અને અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલાઈ ગયો છે. ત્યારબાદ વુ બ્રોક ધીસ ગ્લાસ, આ કાચ કોણે તોડ્યો? તો વુનું બાય વુમ. ત્યારબાદ બ્રોક એટલે તોડવું, તો ભૂતકાળનું વાક્ય છે એટલે ભૂતકાળમાં વોઝ અને વેર આવશે. તો ધીસ ગ્લાસ, ધીસ ગ્લાસ સાથે વોઝ આવે, તો વોઝ ધીસ ગ્લાસ. પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ બ્રોકનું, બ્રેકનું બ્રોકન. ત્યારબાદ વુ વિલ પરચેસ ધીસ ન્યૂ કાર, તો અહીંયા વુનું બાય વુમ સૌથી પહેલાં કર્યું, ત્યારબાદ વિલ તો છે એટલે વિલ કર્યું, ત્યારબાદ આપણો કર્મ શું છે? ધીસ ન્યૂ કાર, તો ધીસ ન્યૂ કાર. પછી વિલ સાથે હંમેશા બી આવે એટલે વિલ બી થઈ ગયું અહીંયા. અને ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ પરચેસ્ડનું, પરચેસ્ડ અહીંયા ડી. ત્યારબાદ
વાય ડીડ યુ બ્રેક ધ ગ્લાસ? તો ઓકે, વાય ડીડ યુ બ્રેક ધ ગ્લાસ? તો અહીંયા સૌથી પહેલાં આપણે આ બાય વૂમવાળા પૂરા થઈ ગયા. હવે બીજા ડબલ્યુએચ ક્વેશ્ચન પૂછાય, વાયવાળું વાક્ય છે તો એમાં બાય વૂમ બાય વાય કરવાનું નથી, તો સીધું વાયનું વાય જ મૂકી દેવાનું છે. તો સૌથી પહેલાં આપણે વાયનું વાય મૂક્યું, ત્યારબાદ આ ડીડ છે એટલે કયો કાળ? ભૂતકાળ. ભૂતકાળ છે એટલે વોઝ અને વેર આવ્યું. તો ધ ગ્લાસ આપણો કર્મ છે, તો વાક્યની શરૂઆતમાં વોઝ લેવો પડે. તો કે વોઝ ધ ગ્લાસ, જો ધ ગ્લાસ વોઝ કરીએ તો વિધાન વાક્ય બની જાય, એટલે આપણે અહીંયા વોઝ ધ ગ્લાસ લેવો પડે. પછી ક્રિયાપદનું ભૂતકૃતનું બ્રેકનું બ્રોકન, અને નવો શબ્દ આપણે બાય, અને યુનું યુ બાય યુ. ત્યારબાદ વોટવાળું વાક્ય, વોટ ડીડ ધે સે? તો સૌથી પહેલાં વોટનું આપણે વોટ મૂક્યું, ત્યારબાદ અહીંયા ડીડ છે એટલે કયો કાળ? ભૂતકાળ. તો વોઝ અને વેર. ઓકે, તો અહીંયા આપણને કર્મ તો મળશે જ નહીં, કારણ કે કર્મ તો પૂછ્યો છે શું, એટલે કર્મ આપણને પૂછ્યો છે, તો કર્મ લખવાનું નથી. એ સિવાય શું આવે? તો કે ટુ બીનું રૂપ, તો કે વોઝ આવી ગયું. હવે ક્રિયાપદનું સીધું ભૂતકૃતનું રૂપ, કારણ કે કર્મ તો આપણને પૂછ્યો છે, એટલે સેનું ભૂતકૃતનું રૂપ સેડ, અને બાય ધેયનું બાય ધેમ. ત્યારબાદ મે આઈ ટેક યોર બુક? હવે મેથી શરૂઆત થઈ છે, તો મેનું મે, ત્યારબાદ આપણો કર્મ છે યોર બુક, મે યોર બુક બી, કારણ કે અહીંયા મેવાળી વાક્ય રચના છે એટલે એમ ઇઝ આર વોઝ વેર એવું કંઈ આવશે નહીં. તો મેનું મે યોર બુક બી, મે સાથે બી લગાડવાનો છે એટલે મે બી. ટેકનું ટેકન, અને બાય આઈનું બાય મી. ત્યારબાદ વેરવાળું વાક્ય છે, વેર ડીડ ધ પોઈટ ફાઇન્ડ ધ એરો? તો સૌથી પહેલાં વેરનું વેર મૂક્યું, ત્યારબાદ ડીડ કયો કાળ છે? ભૂતકાળ. ભૂતકાળ એટલે વોઝ અને વેર. તો અહીંયા આપણો કર્મ છે ધ એરો, એરો એક જ છે તીર અહીંયા, તો એરો એક જ છે એટલે વોઝ લગાડ્યું, વોઝ ધ એરો. પછી ફાઇન્ડનું ભૂતકૃતનું રૂપ ફાઉન્ડ, અને બાય ધ પોઈટ. ત્યારબાદ આપણે આજ્ઞાર્થ વાક્ય જોઈએ. હવે આજ્ઞાર્થ વાક્યનું પણ પેસિવ વોઇસ પૂછાય છે, તો આજ્ઞાર્થ વાક્યમાં જે છે એ બે રીતે વાક્ય બનાવી શકાય છે. જોઈએ આપણે સૌથી પહેલાં ઓપન ધ વિન્ડો, આજ્ઞા કરી તો એને આપણે સૌથી પહેલાં ઓર્ડર કર્યો એટલે યુ આર ઓર્ડર્ડ ટુ, એના પછી જે વાક્ય છે એ મૂકી દેવાનું, યુ આર ઓર્ડર્ડ ટુ ઓપન ધ વિન્ડો. પરંતુ લેટવાળી વાક્ય રચના એક્ઝામમાં પૂછાય છે, એટલે સૌથી પહેલાં આપણે લેટથી બનાવવું હોય તો કેવી રીતે બનાવશું? તો કે લેટ, પછી આપણો કર્મ ધ વિન્ડો, તો કે લેટ પછી ધ વિન્ડો, લેટ સાથે બી હંમેશા, એટલે લેટ ધ વિન્ડો બી, અને ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ઓપનનું ઓપનડ. બહુ ઇઝી છે. ત્યારબાદ છે પોસ્ટ ધ લેટર, પોસ્ટ ધ લેટર. હવે યુ આર ઓર્ડર્ડ ટુ પોસ્ટ ધ લેટર, એ તો ઇઝી છે, એ પૂછાય તો કે તમને ઓર્ડર કરવામાં આવે છે લેટરને પોસ્ટ કરવા માટે. યુ આર ઓર્ડર્ડ ટુ, પછી સીધું વાક્ય લખી નાખો પોસ્ટ ધ લેટર. પરંતુ લેટથી બનાવવું હોય તો એ પણ ઇઝી છે. જોઈએ, સૌથી પહેલાં લેટ મૂકો, ત્યારબાદ આપણો કર્મ શું છે? ધ લેટર એટલે કે પત્ર. લેટ ધ લેટર, લેટ સાથે હંમેશા બી લખવાનું છે, અને પોસ્ટ, પોસ્ટનું ભૂતકૃતનું રૂપ પોસ્ટેડ થઈ ગયું. ત્યારબાદ ડોન્ટ પીક ફ્લાવર્સ, ફૂલો તોડશો નહીં. તો અહીંયા તમને મનાય ફરમાવવામાં આવે છે, યુ આર ફોરબીડન, યુ આર ફોરબીડન ટુ પીક ફ્લાવર્સ, ફૂલોને તોડશો નહીં એવી તમને મનાય ફરવામાં આવે છે. ત્યારબાદ ડૂ ઇટ, એનું કરવું હોય તો યુ આર ઓર્ડર્ડ ટુ ડૂ ઇટ, આ કરો, આ કરવા માટે તમને ઓર્ડર કરવામાં આવે છે. પરંતુ લેટથી કરવું હોય તો લેટ પછી આપણો કર્મ છે ઇટ, એટલે ઇટનું ઇટ જ, પછી નવો શબ્દ છે બી, અને ડૂનું ભૂતકૃતનું રૂપ ડન, અને બાય મી લગાડવું હોય તો ચાલે, નકર સીધું આવું વાક્ય લખો તો એ ઓપ્શનમાં જોવાનું છે આપણે. ત્યારબાદ ડોન્ટ ડુ ધીસ મિસ્ટેક. તો હવે આપણે અહીંયા સૌથી પહેલાં લેટ લખ્યું, ત્યારબાદ ધીસ મિસ્ટેક લખ્યું, આપણો કર્મ છે લેટ ધીસ મિસ્ટેક, પછી નવો શબ્દ આપણો બી, નકાર છે ડોન્ટ છે જો અહીંયા, એટલા માટે અહીંયા નોટ લખ્યું, ત્યારબાદ ડુ એનું ભૂતકૃતનું રૂપ ડન, અને બાય યુ કરવું હોય તો ચાલે, એક્ઝામમાં કેવો સવાલ પૂછવાનો છે એના આધારે, ડન સુધી પણ ચાલે અને બાય યુ પણ ચાલે. ત્યારબાદ એક્ઝામમાં બે કર્મવાળા વાક્યો પણ પૂછાય છે, બે કર્મવાળા વાક્યના કઈ રીતે આપેલું છે ઓપ્શનમાં એ આપણે જોવાનું છે. તો એક્ટિવ વાક્ય એવું છે કે સી ગિફ્ટેડ હિમ અ ન્યૂ બેટ, તો અહીંયા હિમ પણ કર્મ છે અને અ ન્યૂ બેટ પણ કર્મ છે. તો આપણે સામાન્ય રીતે જે પહેલાં વાક્ય બનાવીએ છીએ પેસિવ વોઇસ એ રીતે બનાવીએ, તો કે આ વાક્ય ભૂતકાળનું છે, ત્યારબાદ આપણો કર્મ છે અ બેટ, તો કે અ ન્યૂ બેટ થઈ ગયું,
ભૂતકાળ છે એટલે વોઝ આવ્યું, કારણ કે અ ન્યૂ બેટ એક જ છે એટલે વોઝ આવ્યું. જો અહીંયા વધારે બેટ હોય તો વેર આવે, અ ન્યૂ બેટ વોઝ. પછી ક્રિયાપદનું ભૂતકૃત રૂપ ગિફ્ટ, ગિફ્ટેડનું ભૂતકૃત રૂપ ગિફ્ટેડ થાય. ત્યારબાદ કોને આપ્યો તો કે ટુ હિમ, તો અહીમ છે. ત્યારબાદ બાય સીનું બાય હર. ત્યારબાદ બીજું જે વાક્ય છે બીજા કર્મથી બનાવવાનું છે, તો અહીંયા બીજો આપણો કર્મ છે હિમ. હવે હિમને આપણે જ્યારે કર્તા તરીકે લેવો હોય તો એનું કર્તરી વિભક્તિ કયું થાય છે? હિમ. હિમ છે એ કોનું કર્મ વિભક્તિ છે? તો કે હિનું. તો અહીંયા આપણે હિ લખવું પડે, હિ આવી ગયું. હિ સાથે શું આવે? વોઝ આવે. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃત રૂપ ગિફ્ટનું ગિફ્ટેડ. પછી શું આપ્યું? અ ન્યૂ બેટ. કોના દ્વારા? તો કે બાય સીનું બાય હર. તો એ રીતે ચેન્જ કરવાનું છે. માય કઝિન ગીવ્સ મી અ પેન. મારા ભાઈએ મને પેન મારો ભાઈ મને પેન આપે છે. તો અહીંયા વાક્ય છે આપણું અ પેન છે એ સૌથી પહેલાં આપણો કર્મ છે, મુખ્ય કર્મ લઈ લઈએ. તો કે અ પેન, પેન કેટલી? આ ગીવ્સ એટલે વર્તમાનકાળ છે, ખબર પડી ગઈ આપણને, એસી એસ છે એટલા માટે. એટલે પેન સાથે એમ ઇઝાર આવશે, તો પેન સાથે ઇઝ. ક્રિયાપદનું ભૂતકૃત રૂપ ગીવનું ગીવન. ટુ મી, અને કોના દ્વારા? તો કે બાય માય કઝિન. હવે આપણો બીજો કર્મ શું છે? મી. તો એના આધાર બનાવવું હોય તો મીનું કર્તરી રૂપ શું થાય? તો કે આય. તો સૌથી પહેલાં આય લખો, અને આય સાથે વર્તમાન છે એટલે એમ ઇઝારમાંથી શું આવશે? આય એમ. ઓકે. ત્યારબાદ ગીવનું ભૂતકૃત રૂપ ગીવન. પછી શું આપ્યું? તો કે અ પેન. કોના દ્વારા? તો કે બાય માય કઝિન. સો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આવેલા બેલ આઇકનને ટિક કરજો જેથી તમને આવા જ વિડીયો નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વેરી મચ.